હર્ષદમાં ખેડૂતોને માવઠાથી થયેલા નુકસાનનું વળતર આપવાની માંગ સાથે આવેદન પત્ર આપ્યું. માવઠાથી થયેલા નુકસાનનું વળતર ચૂકવવાની માંગ સાથે ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ આગેવાન દ્વારા કેશોદ માંગરોળ તાલુકા ખેડૂતને ઉપસ્થિતિમાં પ્રાંતાધિકારીને આવેદન પત્ર આપ્યું. જૂનાગઢ જિલ્લાભરમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થતાં ખેડૂતોની ખેત પેદાશોમાં મોટા પાયે નુકસાન થયું છે, જે બાબતે જૂનાગઢ જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર થઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ખેડૂતોએ પાક વીમાનું પ્રીમિયમ ભરેલ હોવા છતાં પાક વીમો મંજૂર કરવામાં આવેલ ન હોય જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માંગરોળ તાલુકામાં માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાન અંગે ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયાની આગેવાની હેઠળ કેશોદ માંગરોળ તાલુકાના ખેડૂતોને સાથે રાખી કેશોદ ખાતે પ્રાંત અધિકારીઓને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત. નુકસાનીની અંગે સર્વે કરી ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. સાથે માવઠાથી જે મગફળીમાં ફૂગ લાગવાથી બગડી ચૂકી હોય જે મગફળીનો ભારો માથે લઈ તાલુકા કચેરી રજૂઆત કરવા પહોંચ્યા હતા. ખેડૂતોની ખેત પેદાશોમાં થયેલ નુકસાનીનું તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને પાક વીમો ચૂકવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. જૂનાગઢ જિલ્લામાં રાજ્ય સરકારની વેબસાઇટ ઉપર જે વરસાદ નોંધાયેલો છે એ અને કેન્દ્ર સરકારનો 2016 મેન્યુઅલ છે, આ મેન્યુઅલ મુજબ ઓફિશિયલી જૂનાગઢ જિલ્લો આખો લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર થઈ શકે એમ છે. તેમ છતાંય રાજ્ય સરકારના તાલુકા લેવલેથી જે દરખાસ્તો થવી જોઈએ દરખાસ્ત નથી થઈ, માગણી થવી જોઈએ માગણી નથી થઈ, અને લીલો દુષ્કાળ જાહેર નથી થયો એટલે જે ખેડૂતોને લાભો મળવા જોઈએ એ લાભો પણ નથી મળ્યા. હારે હારે 29 સપ્ટેમ્બરે જે વરસાદ બંધ થયો અને એ વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું એ નુકસાનીનું જે સર્વે કરવું જોઈએ એ સર્વે પણ આજ સુધીમાં નથી કરવામાં આવ્યું. એના કારણે NDRF અને SDRFની જોગવાઈઓના જે લાભો ખેડૂતોને મળવા જોઈએ એ લાભો પણ ખેડૂતોને નથી મળ્યા. હારે હારે પાક વીમા યોજના જે છે એ મુજબ માત્ર ને માત્ર વીમા કંપની માટે આ સરકાર કામ કરતી હોય એની સંવેદના સરકારની છે, વીમા કંપની પ્રત્યે હોય અને માત્ર દેખાવ પૂરતી ખેડૂતલક્ષી વાત હોય એવું નિયમોથી સ્પષ્ટ થાય છે. જે નિયમો ખેડૂતોને લાગુ પડે છે એ જ નિયમો વીમા કંપનીને લાગુ પડે છે, પણ ખેડૂતો પાસેના નિયમો સંપૂર્ણપણે પાલન કરાવવામાં આવે છે. જ્યારે વીમા કંપની પાસે 48 કલાકની મુદત પૂરી થઈ કોઈ નોટિસ નહીં, 7 દિવસની મુદત પૂરી થઈ કોઈ નોટિસ નહીં, 15 દિવસની મુદત પૂરી થઈ કોઈ નોટિસ નહીં અને વીમા કંપની સામે કોઈ એક્શન નહીં. ખેડૂત પૂરતા જ બધા નિયમો હોય આ દરેક બાબતોને લઈ અને આજે કેશોદ અને માંગરોળ તાલુકાના ખેડૂતો જે વરસાદના કારણે નુકસાનગ્રસ્ત છે એવા તમામ ખેડૂતોને સાથે લઈ ગુજરાત કિસાન કોંગ્રેસ અને કોંગ્રેસ પરિવાર દ્વારા અત્યારે પ્રાંત સાહેબને આવેદન આપવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી. ખાસ કરીને તમે માથે એક માંડવીનો ભારો ઉપાડીને આવ્યા, ખાસ કરીને શું એક હેતુ શું એની પાછળ માંડવી સાથે લઈને આવવાનો? ગુજરાતમાં કેટલી જગ્યાએ વીમા કંપનીઓ અરજીઓના આધારે ખેડૂતોનું સર્વે કરવા ગઈ, 15 દિવસે ગઈ, 20 દિવસે ગઈ, ત્યારે પરિસ્થિતિ એવી થઈ કે ખેડૂતે તો મગફળી જે સડી ગયેલી હતી કાઢી નાખી હતી એની જગ્યાએ નવો પાક વાવી દીધો હતો. એટલે વીમા કંપની એવું કહ્યું કે તમે વાવેતર જ નથી કર્યું, તમારે કોઈ નુકસાન જ નથી થયું, તમારી પાસે આધાર પુરાવાઓ હોય તો દિયો. અરે ભાઈ, 7 દિવસમાં તમારે સર્વે કરવાનું છે, એ 7 દિવસમાં તમે સર્વે નથી કરતા અને પછી ખેડૂતને કેટલા દિવસની રાહ જોવી? એટલે આજે અમે આધાર પુરાવાઓ સાથે મગફળી હળી ગઈ છે એનો હળી ગયેલી મગફળીનો મોટલો ભરી અને પ્રાંત સાહેબને કહેવા આવ્યા હતા કે તમે હાચવીને રાખો. વીમા કંપની જ્યારે આવે ત્યારે એને કહો કે આ ખેડૂત પાસે કોઈ આધાર પુરાવા ના માગો, કારણ કે નિયમો અનુસાર 7 દિવસમાં તમે જ્યારે સર્વે નથી કર્યું તો ખેડૂત એની રાહ જોઈ ના બેઠો રહીએ, ખેડૂતે બીજું વાવેતર. જ્ઞાનયુગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત ચિત્રી નર્સિંગ કોલેજ એન્ડ સ્કૂલ, ચિત્રી કોલેજ ઓફ ફિઝિયોથેરાપી, ચિત્રી વિમેન્સ કોલેજ ઓફ એજ્યુકેશન BEd, MEd, ચિત્રી માસ્ટર ઓફ સોશિયલ સાયન્સ MSW કોલેજ તથા આ ટ્રસ્ટ સંચાલિત અન્ય સંસ્થાઓના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો, વાલી મિત્રો, આ સંસ્થા સાથે સંકળાયેલા આંતરિક કે બાહ્ય તમામ
સભ્યો તેમજ સ્ટાફ મિત્રોને મારા તરફથી નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ. આપનું નવું વર્ષ સુખ શાંતિ અને સમૃદ્ધિમય બને એવી પ્રભુને મારી પ્રાર્થના. વિશ યુ અ વેરી હેપી ન્યૂ યર. હેપી દિવાળી. થેન્ક યુ.